कोरोना कहर वच्चे विदेशथी मांडवीना मेराव गामे आवेला युवानी आरोग्य तंत्र तपास करवामां मोड़ेथी जाग्यु। मांडवी तालुकाना मेराव गामे एक युवान विदेशथी भारतमां मुंबई पहोंच्यो हतो। ते मुंबईथी ट्रावेल्समां कच्छ आववा नीकळ्यो हतो। तेनी माधापर सुधी जरूरी एवी आरोग्य विभागे तपास पण करी हती, परंतु तेनी स्थानिक मेराव गामे पहोंची आव्या बाद आरोग्य तंत्र जरूरी तपास करवामां मोड़ू पड्यू हतू। युवान मेराव रविवारे पहोंची आव्यो हतो, त्यारे मंगळवारे सवारे मा न्यूज चेनल आ युवानना घर सुधी पहोंच्यू हतू। त्यारे आ घर पर सवारे आरोग्य तंत्रए कोई दरवाजा पर जरूरी ओळख थाय तेवा टेम्पलेट नहोता लगाड्या अने जरूरी योग्य रीते तपास पण करी न हती। त्यारे मा न्यूजे आ વિદેશથી આવેલી યુવકનો અને તેના પિતાનો ઇન્ટરવ્યુ લીધા બાદ મોડેથી આરોગ્ય તંત્ર જાગતું થયું હતું અને જરૂરી એવા સૂચનો ઘર બહાર લગાવ્યા હતા। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સુરત બાજુથી મેરાવ ગામમાં 15-20 જેટલા યુવાનો ગામમાં એક વાડી વિસ્તારમાં આવી પહોંચ્યા છે, જેની જરૂરી તપાસ જો નહીં થાય તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે। કચ્છ બહારથી આવતા પ્રવાસીઓને યોગ્ય તપાસ તંત્ર નહીં કરે તો કોરોનાનો વાયરસ કચ્છમાં વધુ માત્રામાં ફેલાઈ શકે છે, ત્યારે તંત્ર સફાળું જાગે છે કે કેમ તે એક વિકટ પ્રશ્ન છે। સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। વેલજી મુરજી પિંડોરિયા, મારો છોકરો આવ્યો છે રવિવારનો, ત્યાંથી મુંબઈથી ઉતરીને આપણા અમારા દેશમાં આવ્યો છે। તો પહેલે મુંબઈમાં એને તપાસ થઈ છે, બધી પછી સામખિયારીમાં થઈ ચેકિંગ, પછી આપણે માધાપરમાંથી બધે ઓકે છે, બરાબર છે, એટલે એ લોકોને પછી અહીંયા રવાના થયા અને પછી અહીંયા પહોંચી આવ્યા ઘરે। આરોગ્ય ખાતાવાળા અહીંયા આવ્યા હતા ચેક કરવા। કોણ આવ્યો હતો? આ એક બેન હતા અને એક આંગણવાડીવાળી બેન હતી। આંગણવાડીવાળી બેનો જ હતી કે કોઈ ડોક્ટરોની ટીમ આવી? ડોક્ટરની ટીમ નથી આવી, આંગણવાડી આંગણવાડીની ટીમ આવી। આંગણવાડી શું કહ્યું? એને કીધું કે તમે આવ્યા, તમારો છોકરો આવ્યો છે અહીંયા? મેં કીધું હા, અને એ કેમ છે, બરાબર છે ને? મેં કીધું બરાબર છે, આ રીતે જ મેં સમજાવ્યા, એટલે કે આ રીતે આવ્યા છે। બાકી અમારા ઘર ઉપર અને દરવાજા ઉપર સ્ટેમ્પ કોઈ મારી નથી। એ મારવા જોઈએ ને, તમે શું કહો છો? હું મારવો જોઈએ, તમારો જે રૂલ હોય એ પ્રમાણે બોર્ડ મારવો જોઈએ। હા, તે માર્યો નથી હજી સુધી, પોલીસની અધિકારી કોઈ નથી આવ્યા। અરે મારું નામ રમેશ વેલજી છે, ક્યાંથી આવો છો? હું સિસલથી આવું છું। ક્યારે સિસલથી નીકળ્યા હતા? અમે શનિવારના સિસલથી નીકળ્યા છીએ, બરાબર, અને રવિવારે મુંબઈમાં આવ્યા છીએ, બરાબર। ત્યાર પછી મુંબઈમાં અમારો ચેકિંગ થયો, સમખિયારીમાં ચેકિંગ કર્યો અને માધાપરમાં પણ ચેકિંગ કર્યો છે। મુંબઈથી તમે શેમાં આવ્યા? મુંબઈથી પટેલ ટ્રાવેલ્સમાં આવ્યા, પટેલ ટ્રાવેલ્સમાં, અને માધાપરમાં ચેકિંગ થઈ ત્યારે તમને શું કહ્યું? માધાપરમાં કાંઈ નોર્મલ છે રિપોર્ટ, બરાબર, અને એ લોકો એમ કીધું તમારા ઘરે આવશે ચેકિંગ કરવા। કોણ આવશે ચેકિંગ કરવા? ગામમાંથી આરોગ્યની ટીમ આવશે ગામમાંથી, એ ચેકિંગ કરી જશે। અને શું શું બીજું શું કીધું? કાંઈ એવા બોર્ડ કે લગાડવાની વાત કરી હતી? બોર્ડ લગાડવાની વાત કરી છે, તે તમારા પરિવારને બતાવજો કે 14 દિવસ તમને અહીંયા ઘરે રહેવાનું છે, બહાર નથી નીકળવાનું, બરાબર, અને બોર્ડ મારવાનું કહ્યું હતું, એવી રીતના એક બોર્ડ હતો 14 દિવસનો કે તમારે બહાર નથી નીકળવાનું, બરાબર। હજી સુધી કોઈ આવ્યા નથી અહીંયા અધિકારી? હજી નથી આવ્યા, કોઈ બોર્ડ મારવા નથી આવ્યા? ના। અને તમને અહીંયા લગાડી દીધો છે કાંઈ ચીન? હા, એ સ્ટેમ્પ છે આરો, માધાપરમાં એ લગાડી દીધો છે, માધાપરમાં લગાડી દીધો છે। હા, શું કહ્યું હતું ત્યાં? એ આ આપણે 14 દિવસનો છે સ્ટેમ્પ છે, એ જડી આવ્યા હતા તે દિનનો સ્ટેમ્પ, અને 14 દિવસ પછી તમને બહાર નીકળવાનો એનો સ્ટેમ્પ છે, બરાબર। અને અહીંયા બોર્ડ જે સરકારી કાયદા મુજબ જે લગાડવાનો હોય હજી સુધી કોઈ આવ્યો નથી? હજી સુધી આવ્યો નથી, કહેતા હતા આવશે પણ હજી આવ્યો નથી। તમારી કોઈ ડોક્ટરો આવ્યા છે ચેકિંગ કરવા કે કોઈ? ના, એ ગામમાંથી આરોગ્ય વિભાગ વાળા આવ્યા હતા, બીજા કોઈ નથી આવ્યા, બરાબર, બીજા અધિકારી ડોક્ટરોની મોટી ટીમ કોઈ આવી છે? એ નથી આવી, નથી આવી। માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ, ફોર વ્હીલર ડ્રાઇવિંગ માત્ર ₹2,500માં, એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ ₹2,200, દરરોજના 5 કિલોમીટર તથા કુલ 100 કિલોમીટરની તાલીમ। માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, માં આશાપુરા ન્યૂઝ, એક આઈ એપાર્ટમેન્ટ, HDFC બેંક પાસે,
જુબેલી સર્કલ નજીક ભુજ કચ્છ. સંપર્ક 9752-0163, 9752-0164, 9752-0161.